નમસ્કાર દર્શક મિત્રો, હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું રાઠોડ અંકિતા. નજર કરીએ આજની હેડલાઇન્સ પર. સોલાર એલઈડી દ્વારા રાજકોટ રેલવે ડિવિઝનને 49 લાખની ઉર્જા બચાવી. રાજકોટ મનપાની ફૂડ શાખા દ્વારા 13 બેકરીઓ પર દરોડા. રાજકોટ સર્કિટ હાઉસ ખાતે 35 જેટલા કર્મચારીઓ હડતાલ પર, પગાર ન મળતા કરી હડતાલ. હવે સમાચારને જોઈએ વિગતવાર. રાજકોટ સર્કિટ હાઉસના 35 જેટલા કર્મચારીઓ અચાનક હડતાલ પર ઉતરી પડ્યા છે. કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા 3 મહિનાથી પગાર ન મળતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. કુલ 2 લાખ જેટલો પગાર બાકી હોય, કર્મચારીઓ દ્વારા જ્યાં સુધી પગાર કરવામાં નહીં આવે ત્યાં સુધી કામ પર પરત ફરશે નહીં તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હડતાલને કારણે ગેસને આપવામાં આવતી અનેક સેવાઓ રોકાશે. અહેવાલ વિજય મકવાણા. આજ સવારથી બધા હડતાલ ઉપર ઉતરેલ છે, કારણ કે અમારો કોઈનો પગાર હજી સુધી થયેલ નથી અને 2-3 મહિનાનો પગાર હજી સુધી બાકી છે. આશરે જોવા જઈએ તો 1.5 લાખથી 2 લાખ સુધીનો આજની સુધીનો પગાર ચૂકવવાનો બાકી છે. કોન્ટ્રાક્ટરનું કહેવું એ હજી સુધી તો કાંઈ સમાચાર મળ્યા નથી, પણ અમારો પગાર જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અમે હડતાલ ઉપર રહેશું. આની પહેલાં તો વારંવાર દર મહિને રજૂઆત કરવામાં આવે છે કે અમને લઘુત્તમ વેતન મુજબ કાયદેસર પગાર ચૂકવવામાં આવે અને અમને સમય મુજબ સમય અનુસાર પગાર ચૂકવવામાં આવે. એમના દ્વારા કોઈ રિસ્પોન્સ વારંવાર કહેવા છતાં પણ જાણ કરવામાં આવી નથી. આની પહેલાં તો અમે કીધેલું છે પણ એનો કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નથી. આશરે 3 શિફ્ટમાં ગણવા જઈએ તો 35 થી 40 જણાનો સ્ટાફ છે. ચૂંટણીને અનુલક્ષીને અત્યારે ખૂબ જ ટ્રાફિક છે અને ક્લાસ 1 સુપર ક્લાસ 1 અધિકારીઓ આપણે હાજર છે અને એમને બહુ અમે બધા કોન્ટ્રાક્ટના માણસો જો હડતાલ ઉપર ઉતરીએ તો એમને ઘણી બધી તકલીફ થઈ શકે. જ્યાં સુધી અમારો પગાર લઘુત્તમ વેતન મુજબ નહીં ચૂકવાય ત્યાં સુધી અમે હડતાલ ઉપર રહેશું. ત્યાં સુધી અમે હડતાલ ઉપર રહેશું ને તે તો એમને તાત્કાલિક ધોરણે કરવું પડશે, કારણ કે અત્યારે બધા અધિકારીઓ હાજર છે સર્કિટ હાઉસમાં. આગામી એક્શન પ્લાન એક જ છે, હડતાલ ઉપર રહેશું અમે, કોઈ નોકરી અંદર નહીં જઈએ.